तो विपक्ष नेता परेश धानाणी प्रेस कॉन्फरेंस करी रह्या छे। सीधा जोईए ત્યાં આરોગ્ય અને રોજગારમાં પૂરતા અવસર માટે એની અનામતની જે માગણીઓ છે એ પ્રત્યે પણ સરકાર સકારાત્મક રીતે આગળ ધપે। હરીભાઈ ચૌધરીના સંદર્ભમાં સીબીઆઈએ પિટિશન ફાઇલ કરેલી છે અને લાંચનો ગુનો એ બહુ મોટો ગુનો છે, ત્યારે શું તમે માન કરો છો કે હરીભાઈએ રેઝિગ્નેશન આપી દીધું? રાષ્ટ્રના ચોકીદાર અને રાજ્યના હવાલદાર બંને ચોર છે એવું અમે વારંવાર કહેતા આવ્યા છીએ। પહેલા સત્તામાં બેઠેલા લોકો સામે ચોરીની ફરિયાદો થતી હતી, ચોરીના આક્ષેપો થતા હતા। આજે સત્તામાં બેઠેલા લોકો ખુદ સરકારી તિજોરીને લૂંટાવી રહ્યા છે અને એ સત્ય હવે ધીરે ધીરે પ્રજાની સમક્ષ આવી રહ્યું છે। ગુજરાતમાંથી પ્રતિનિધિત્વ કરતા રાજ્ય કક્ષાના મંત્રી ભારત સરકારમાં આજે જવાબદારીઓ નિભાવી રહ્યા છે। સીબીઆઈ ની જે તપાસ માનની સર્વોચ્ચ અદાલતના માર્ગદર્શન નીચે ચાલી રહી છે એમાં હરીભાઈ ચૌધરી સામે પણ વ્યક્તિગત આક્ષેપો કરવામાં આવ્યા છે। મને સંપૂર્ણ વિશ્વાસ છે, ન્યાયપાલિકામાં સંપૂર્ણ ભરોસો છે, આજે નહીં તો આવતીકાલે સત્ય જરૂર બહાર આવશે। પણ રામ રાજ્યની પરિકલ્પના કરનારું ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ એક સીતા જેવી પવિત્ર દેવી સામે પણ આક્ષેપો લાગ્યા તો એની અગ્નિ પરીક્ષા કરી હતી। આજે ચોકીદાર ખુદ ચોર છે, પ્રધાનમંત્રી શ્રી ઉપર ભ્રષ્ટાચારના આરોપ લાગી રહ્યા છે, આધાર પુરાવાઓ સામે સત્ય બહાર આવી રહ્યું છે, એમના મંત્રીશ્રીઓ ઉપર ભ્રષ્ટાચારના સીધા આરોપ લાગી રહ્યા છે, ત્યારે માનની મંત્રીશ્રી અને પ્રધાનમંત્રી બંનેએ નૈતિકતાના ધોરણે રાજીનામું આપવું જોઈએ। હું વારંવાર કહેતો આવ્યો છું, આપ મિત્રોના માધ્યમથી એ સત્ય રાજ્ય અને રાષ્ટ્રમાં હવે લોકોની સમક્ષ ખુલ્લું પડી રહ્યું છે। ગત વર્ષે ગુજરાતમાં ટેકાના ભાવે મગફળી ખરીદી કાંડમાં બોફોર્સના કાલ્પનિક કાંડ કરતાં મોટું બારદાન કાંડ થયું, 4000 કરોડની મલાઈ કોણ તારવી ગયું એનો જવાબ આપવામાં નિષ્ફળ નીવડેલી સરકારના મુખ્યમંત્રીશ્રીએ વાત સ્વીકારી છે કે ગત વર્ષની ખરીદીમાં ગોટાળો થયો હતો। ત્યારે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કરતા માનનીય મુખ્યમંત્રીશ્રી એમણે રાજીનામું આપવું જોઈએ અને અને 4000 બંને મુદ્દાને સાથે લઉં છું, હવાલદાર અને ચોકીદાર બંને ચોર છે, બંને ચોર છે। એટલે માનનીય મુખ્યમંત્રીશ્રીએ રાજીનામું આપી અને ન્યાયપાલિકાના સિટિંગ જજના નેતૃત્વમાં તટસ્થ તપાસ આપવી જોઈએ। ગુજરાતના પનોતા પુત્રને દેશના પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં રાફેલ કાંડનું સત્ય પણ સામે આવ્યું છે, 30,000 કરોડ રૂપિયા મુઠ્ઠીભર માણસોને ખોળે ધરી 3.5 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના માફ કરી ભ્રષ્ટાચારમાં પોતે ભાગીદારી નોંધાવી છે ત્યારે એમણે પણ રાજીનામું આપવું જોઈએ। અને સીબીઆઈ કાંડમાં ભારત સરકારના મંત્રી હરીભાઈ ચૌધરીનું નામ પણ સામે આવ્યું છે, મુદ્દો ન્યાયપાલિકા પાસે
ન્યાયાધીન છે, પણ નૈતિકતાના ધોરણે એમણે પણ રાજીનામું આપી અને સત્યને બહાર આવવા માટે થઈને મોકળું મેદાન આપવું જોઈએ. જો સત્તામાં બેઠેલા લોકો પ્રજાની તિજોરીને દિન દહાડે લૂંટવાનું ચાલુ રાખશે તો આવતા દિવસોમાં રાજ્ય અને રાષ્ટ્રસ્તરે કોંગ્રેસ પક્ષ આ મુદ્દાઓને જનતાની કોર્ટમાં લઈ જઈ ગુનેગારોને સજા અપાવશે. ૨૦૦૪થી ૨૦૧૪ સુધી યુપીએના કાર્યકાળમાં તત્કાલીન મુખ્યમંત્રી અને આજના માનની પ્રધાનમંત્રી શ્રી દરરોજ ઉઠી અને વિપક્ષના ચારિત્રને હનન કરવા માટે સતત આરોપો ઘડતા આવ્યા છે. રાષ્ટ્રની પ્રજાએ 4.5 વર્ષ એને રાજ્ય અને રાષ્ટ્રમાં સ્વતંત્ર શાસન સોંપ્યા છતાં એક પણ આરોપને સિદ્ધ કરી શક્યા નથી. ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા કોઈ પણ ઇસમોની કાયદાના કઠેરામાં લાવી એને સજા થવી જોઈએ. કોંગ્રેસ પક્ષે ક્યારેય ભ્રષ્ટાચારનું સમર્થન કર્યું નથી. ભ્રષ્ટાચાર વિરુદ્ધ મક્કમ મળે લડાઈ લડતા સામાન્ય માણસને આરટીઆઈ જેવો અધિકાર આપવાનું પણ કામ કર્યું. આજે 4.5 વર્ષ પછી એક પણ આરોપ ભારતીય જનતા પાર્ટી સાબિત કરી શકી નથી. એક પણ આરોપીને કોર્ટના કઠેરામાં ઊભા રાખી અને સજા અપાવી શકી નથી. ત્યારે હું સ્પષ્ટપણે માનું છું કે જાહેર જીવનમાં સત્તામાં બેઠેલી સ્વચ્છ પ્રતિભાવોના ચારિત્રનું હનન કરવા માટે સતત આરોપ લગાવનારા તત્કાલીન મુખ્યમંત્રી શ્રી આજે પ્રધાનમંત્રી છે. 4.5 વર્ષના કાર્યકાળમાં એમણે જે દેશની પ્રજાને વાયદા કર્યા હતા એ વાયદાઓ નિભાવવામાં નિષ્ફળ ગયા છે. ત્યારે વિપક્ષી નેતૃત્વનું માત્ર ચારિત્ર હનન કરવાનો પ્રયાસ કરે છે. આજ મારું ગુજરાત અને દેશ માનનીય પ્રધાનમંત્રી શ્રીને સવાલ પૂછે છે કે તમે જે સરકારનું નેતૃત્વ કરી રહ્યા છો, તમારી નેતૃત્વ તળે 59,000 કરોડના રાફેલ કાંડમાં રાફેલને રમકડું બનાવવાનું ષડયંત્ર કોણે રચ્યું? એ સત્ય સામે આવ્યું છે. તો એમણે પોતાની જાતને ન્યાયપાલિકા સામે સમર્પિત કરી રાફેલ કાંડની તટસ્થ તપાસ થાય એવી સમગ્ર રાજ્ય અને રાષ્ટ્ર અપેક્ષા રાખે છે. 4,000 કરોડના મગફળી કાંડમાં માનનીય મુખ્યમંત્રી શ્રીએ અનિયમિતતાઓ સ્વીકારી છે. સતત 6 મહિનાથી ગુજરાત સરકાર નાફેડ ઉપર આરોપનામું લગાવતી હતી. ભારત સરકારની નાફેડ સંસ્થા ગુજરાતની વ્યવસ્થા સામે સવાલ ઉઠાવતી હતી. ગઈકાલે મીટિંગ મળી. જે નાફેડ ઉપર આરોપનામું લગાવનારી રાજ્ય સરકારના મુખ્યમંત્રી શ્રી એણે નાફેડને ખરીદી કરવા માટે વિનંતી કરવી પડે એવા ક્યાં સંજોગો ઊભા થયા? એવી કઈ અનિયમિતતાઓ હતી કે જેના કારણે નાફેડે